નખત્રાણા કમર્શિયલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની 29મી સામાન્ય સભા ચેરમેન હેમેન્દ્રભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં સોસાયટીના ડાયરેક્ટરો સભાસદોની ઉપસ્થિતિમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. હાલમાં ક્રેડિટ સોસાયટીનું 70 લાખ ઉપરનું ધિરાણ છે, જેને આગામી વર્ષોમાં વધુ સભાસદોને લાભ આપવામાં આવશે. ચેરમેન હેમેન્દ્રભાઈ કંસારાએ કહ્યું હતું કે સભાસદોને પહેલાં 1 લાખથી 1.5 લાખનું ધિરાણ આપવામાં આવતું હતું, જે આ વર્ષથી જે રેગ્યુલર સભાસદોને હવે 2 લાખ સુધીની લોન આપવામાં આવશે. સોસાયટી દ્વારા જુલાઈ મહિનામાં સભાસદોના બાળકોનું સરસ્વતી સન્માન, વડીલ વંદના, જેમના પરિવારમાં માત્ર દીકરીઓના જન્મ થયા હોય, તેમજ સાસુ અને વહુ 25 વર્ષથી એક સાથે રહેતા હોય એવા સાસુ વહુ તેમજ સોસાયટી સાથે જોડાયેલા હોય એવા પરિવારના સભ્ય સિદ્ધિ હાંસલ કરી હોય, તેમજ 100 વર્ષની ઉંમર થઈ હોય એવા તમામ પરિવારના સભ્યોનું બહુમાન કરવામાં આવશે. સંસ્થાના ઉપપ્રમુખ લાલજીભાઈ રામાણી, રમેશભાઈ વ્યાસ, MD રમણીકભાઈ સોનીએ સોસાયટીના વિકાસ માટે સૂચનો કર્યા હતા. આજની બેઠકમાં આગામી દિવસોમાં 1000 જેટલાનું ટાર્ગેટ સભાસદોને કરવાની યોજના છે. તે સાથે સોસાયટીને કાયમી સહયોગ આપનાર ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સ્વ તારાચંદભાઈ છેડાને યાદ કરવા એક નામ તારાચંદભાઈ છેડાના નામ સાથે એક ભવ્ય કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આજની સામાન્ય સભામાં RK વ્યાસ, લાલજીભાઈ રામાણી, દોલતભાઈ ભાનુશાલી, મુકેશભાઈ રણવા, વિસનજીભાઈ પલણ, અશોકભાઈ ઠક્કર, એકાઉન્ટન્ટ પંડ્યાભાઈ સહિતના મહિલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હેમેન્દ્રભાઈ કંસારાએ કર્યું હતું. દર વર્ષે રેગ્યુલર સભા, સામાન્ય સભા મળતી જ રહે છે. એ પૈકી આજે સભા હતી. ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ સભામાં હાજર રહ્યા. ક્રેડિટ સોસાયટી જેમ સ્થાપના કરી તેમ સતત નફો કરતી રહે છે અને એનો નફાનો જે ભાગ છે એ અમે શરૂઆતમાં તમે ડિવિઝન આપતા, હવે તો ડિવિઝનની સાથે ઇનામો પણ ગિફ્ટ આપીએ અને દર 2 વર્ષે એક શૈક્ષણિક સન્માન કરીએ છીએ, જેમાં પારિવારિક સંબંધો જે લાગુ પડતા હોય એવા પારિવારિક સંબંધોના કાર્યક્રમો અમે કરીએ છીએ. દીકરી વંદના હોય, વડીલ વંદના હોય, કે લગ્ન જીવનના 50 વર્ષ ઉપર થઈ ગયા હોય એવા કાર્યક્રમ હોય. આ વખતે 2 સારા સૂચનો આવ્યા છે કે જેના પરિવારમાં 100 વર્ષ ઉપરના કોઈ વડીલ હોય એનું પણ સન્માન કરો, તમે આ વર્ષે એનું પણ સન્માન કરશું. અને એનાથી પણ વિશેષ કે કોઈ પણ પરિવારમાં સાસુ વહુનો જે એવો મેળાપ થાય છે અથવા એટલા વખત એ સાસુ વહુ કેવા પ્રેમથી રહ્યા છે એના પણ દાખલા જો સમાજને આપવા હોય તો અમે એ દાખલો આપવા માટે એક નવતર પ્રયોગ કરીએ છીએ કે સાસુ વહુનો મેળાપ અને એના સાથેના જીવન, તો એનો પણ કાર્યક્રમ કરશું કે જેને લગ્ન જીવનના 25 વર્ષ સાસુ વહુ ભેગા રહ્યા હોય તો એને પણ અહીંયા અમે સન્માનિત કરશું. જે ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચમાં કક્ષામાં પાસ થયા હોય તો વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરવા માગીએ છીએ. અમારા સભાસદો પૈકીમાં જેને કોઈ વિશેષ પ્રગતિ કરી હોય, વિશેષ યોગદાન હોય અથવા વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એનો પણ અમે સન્માન કરીએ છીએ. ઉત્તરા ક્રેડિટ સોસાયટી માત્ર ધિરાણ મંડળી નથી, પારિવારિક સંબંધો જાળવા માટે, પારિવારિક સંબંધો પરસ્પરત રાખવા માટે આ સંસ્થા છે. અને અમને ખુશી છે કે અમારા બધા જ સભાસદો અમને સહકાર આપે છે. 1.5 લાખનું ધિરાણ થયું, હવે અમે આજથી 2 લાખ રૂપિયાનું ધિરાણ આપીએ છીએ. જે આ ક્રેડિટ સોસાયટીનો ગૌરવ એ છે કે અમે અમારા પોતાના જ ફંડમાંથી આ પૈસા આપીએ છીએ. અમે કોઈ બેંક પાસેથી લોન લીધી નથી, કોઈની પાસેથી કાંઈ લીધું નથી. સભાસદો પાસેથી અમને ફિક્સ રકમ મળે છે, ડેલી કલેક્શનમાં અમને રકમ મળે છે અને એ જ પૈસાથી અમે આ કરીએ છીએ. દર વર્ષે ગિફ્ટ આપીએ છીએ, દર વર્ષે ડિવિડન્ડ પણ આપીએ છીએ. અને એટલું જ નહીં પણ દરરોજ જો કોઈ પણ મેસેજ હોય એ મેસેજ ગ્રુપ દ્વારા અમે સભાસદને આપીએ છીએ. માત્ર 1 જ વર્ષમાં આ મળીએ એવું નહીં, પણ રોજે રોજ મળવાનો થાય એ હેતુથી આ ક્રેડિટ સોસાયટી અમે સ્થાપી છીએ. આજે 29 વર્ષમાં એક ક્રેડિટ સોસાયટી સારા સ્થાન પર પહોંચી છે અને એનો યશ મારા સૌ સાથે જે મિત્રો છે, મેનેજિંગ ડિરેક્ટર રમેશ રમણીકભાઈ સોની છે,
સાથે બે વાઇસ પ્રેસિડેન્ટ છે રાજીભાઈ અને રમેશભાઈ, સાથે ડિરેક્ટરો છે બધા, એ બધાને યસ ફેવર મળે છે અને એના કારણે આપણે આ કાર્ય કરી શક્યા છીએ. આપ પણ આજે સામાન્ય સભામાં હાજર છો તો આપ પણ જોઈ શક્યા છો કે લોકો કેટલા ઉંમરના બેર આવે છે અને કેટલી બધી બહેનો આવે છે અને એ કાર્યક્રમ આપણે ખૂબ સફળ કરી. અત્યારે અમારી પાસે 675 સભાસદ છે, 120 સભાસદ જે નિષ્ક્રિય છે એને અમે કાઢી નાખ્યા. કારણ કે ક્રેડિટ સોસાયટીનો મતલબ એવો છે કે તમે કેટલા સક્રિય રહ્યો, જેટલા અમે સક્રિય છીએ એટલા તમે સામે સક્રિય રહેવું જોઈએ. નિષ્ક્રિય હોય, બહારે ગયા હોય તો એવા, અથવા ક્યાંક કોઈ ગલતી કરી હોય તેવા અમે કાઢી નાખ્યા છે. આજે 675 સભાસદ અમારી પાસે ઓલરેડી છે.